નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે છે તેજ પવન સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેજ પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે છ જૂને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દમણ દાદરાનગર હવેલી અને મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે તો દાહોદ પંચમહાલ ખેડા આણંદમાં પણ વરસાદ થઈ શકે છે અમદાવાદ ભાવનગર અમરેલીમાં પણ વરસાદ થઈ શકે છે તો રાજકોટ બોટાદમાં પણ તેજ પવન સાથે ગાજવીજ વરસાદ પડી શકે છે સાત જૂને સુરત ભરૂચ નવસારી વલસાડમાં વરસાદ થઈ શકે છે પવન ફૂંકાઈ શકે છે તો સાત જૂને દમણ દાદરાનગર હવેલી ભાવનગરમાં પવન સાથે વરસાદ થઈ શકે છે તો સાતમી જૂને અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં પણ પવન સાથે વરસાદ થશે જ્યારે રાજકોટ દીવમાં પણ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી એનઓસી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે નવ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય એવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર એનઓસી લેવું નહીં પડે પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમ અનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સ્વપ્રમાણિત રીતે ફાયર એનઓસી જાતે મેળવી શકશે આ સ્વપ્રમાણિત સેલ્ફ ફાયર એનઓસી કર્યાની જાણ સંબંધિત નગર શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર એનઓસીની તમામ જોગવાઈઓ પૂર્ણ થતી હોવા છતાં બીયુ પરમિશન ન હોવાને કારણે ફાયર એનઓસી આપવામાં આવતું નથી મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બીયુ ન મળવાના કારણો અનેક હોઈ શકે છે આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને સેવાઓને સ્પષ્ટતા કરવા માટે આ ખાસ ખુલાસો કરાયો છે અને ફાયર એનઓસી આફી એ બીયુ પરમિશન પૂર્વેની જરૂરિયાત છે એટલે કે જ્યાં બીયુ પરમિશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર એનઓસીની જોગવાઈઓની સંપૂર્ણ પૂર્ણતા કરતા હોય તો તેમને

સરકારમાં વારંવાર લિખિત રજૂઆતો કરતા હતા અને એ રજૂઆતોના પરિણામે આજે નવ મીટર સુધીના જે બિલ્ડિંગો અથવા તેનાથી નાના બિલ્ડિંગોમાં એક છૂટછાટ આપવામાં આવી છે એટલું જ નહીં પણ શાળા સંચાલકે પોતે સેલ્ફ સર્ટિફાઈડ એક સર્ટિફિકેટ ડીઓ કચેરીને આપવાનું રહેશે અમે શાળામાં ફાયર અંગે આટલા સાધનો વસાવ્યા છે અને મેં આટલી વ્યવસ્થા કરી છે એટલા એક મોટી રાહત રાજ્ય સરકારે કરી આપી છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તલના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું તલનો પાક કાળો પડી જતા તલના પૂરતા ભાવ પણ નથી મળતા એક વીઘા દેઠ આઠથી દસ મણ તલનું ઉત્પાદન મળવું જે ઘટીને માત્ર બે મણ ઉત્પાદન થઈ ગયું છે સાથે માર્કેટમાં તલના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો પ્રતિ મણ બે હજારથી વધુ ભાવ મળતા હતા જે હવે ઘટીને માત્ર અગિયારસોથી બારસો મળી રહ્યા છે ખેડૂતોને આર્થિક રીતે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ને કારણે તલનું નુકસાનનો પાક થયો છે બારસો રૂપિયા ભાવ મળે છે તો તલના તલના ભાવ બે હજાર એકવીસો રૂપિયા ભાવ હોવા જોઈએ મજૂરી તો કાઢવીને બે ત્રણ મણ વીખે તલ થાય તો અમારા ચોમાસું પાકમાં બિયારણના પૈસા નથી અમારી પાસે દસમી ઘન ખેતી કરેલી તલની તલ કાળા વાવાઝોડાને જ્યાં કાળા પડી ગયા અને ઓલાબ ગુલાબ તો પડી ગયું તે ભાવ સારા મળતા નથી વાવાઝોડાને લીધે બહુ મોટું નુકસાન થયું તલ ઉભળા પડી ગયા તલ કાળા પડી ગયા

આ દ મારું લાઈટ બિલ આટલું બધું આવ્યું નથી અને મતલબ એ આવતું હતું પાંચસો ચારસો પાંચસો ચારસો પણ અત્યારે છ લાખને બત્રીસ હજાર રૂપિયા લાઈટ બિલ આવ્યું છે મારી કોઈ બિલ મારે નથી હું અને કોઈ ચીજ મારા પાંચ થાય નહીં મારા અત્યારે હું ખર્ચું નથી કશું એક પંખા સિવાય એક લાઈટ સિવાય ખાલી એક બીજું બિલ આગત નથી જૂનાગઢમાં મારામારીના મામલે ફરિયાદ થઈ છે ગઈકાલે ઢાલ રોડ પર બન્યો હતો બનાવ પોલીસે ત્રીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધી ધંધાની અદાલતમાં થઈ હતી મારામારી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો લાકડીના ફટકા મારી રહ્યા છે એકબીજા સામે મારામારી કરી રહ્યા છે અને આ મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્યારે આ મામલે ફરિયાદ થઈ છે દારૂ મંગાવવાની નવી તરકીબનો પર્દાફાશ થયો પંચમહાલમાં પાર્સલમાં મંગાવાયો વિદેશી દારૂ પાર્સલનું ચેકિંગ કરતાં ભાંડો ફૂટ્યો વિદેશી દારૂની સાહીઠ બોટલ જપ્ત કરાઈ એલોવેરા જેલના નામે મંગાવ્યો હતો દારૂ ટ્રાન્સપોર્ટ ઓફિસના પાર્સલમાં દારૂ નીકળ્યો હરિયાણાથી એલોવેરા જેલના નામે મંગાવ્યો દારૂ કલોલના અનિલ સોનીએ દારૂ મંગાવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે રાજકોટના ઉપલેટામાં લગ્નના વિરોધમાં બે પરિવારો વચ્ચે દુશ્મનાવટમાં હુમલાની ઘટના બની પુત્રીએ લગ્ન કરતા દીકરીના સાસરીયાવાળાને મારવા માટે પચાસ હજાર રૂપિયાની પણ સોપારી અપાઈ ડુમિયાળા ગામમાં દીકરીના સાસરીવાળા પર હુમલો થયો હતો અને તેની તપાસમાં હુમલાની સોપારી અપાઈ હોવાનું ખોલ્યું આ કેસમાં પોલીસે બે હુમલાખોરને પકડી પાડ્યા અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હોટેલમાં જમવા બાબતે બબાલ થઈ ગઈ ત્યારબાદ મહિલા સાથે ધક્કામુક્કી કરી માર મરાયાની ફરિયાદ થઈ આ વિરુદ્ધ યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અહીંયા કોઈ સંગઠન સાથે જોડાયેલો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સોલો પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ હકીકત નોંધાવેલી છે ફરિયાદ મુજબ મહિલા અને સામેવાળા આરોપી બંને પરિચિત હતા દરમિયાન ગઈકાલે બહાર બાબતે પ્રથમ ફોન ઉપર ઝઘડો થયેલો ત્યારબાદ ત્યારબાદ આરોપી છે એણે ફોનમાં જે જુનાગઢમાં ભવનાથ ની તળેટી તરફ જતા રસ્તા પર રાત્રે સિંહની જોડીએ અડીંગો જમાવ્યો સિંહ અને સિંહણ રસ્તાના કિનારે આવીને બેસી ગયા હતા રસ્તા પરથી પસાર થતા એક કાર ચાલકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હાલ રાત્રી કરફ્યુને કારણે રસ્તા પર અવરજવર ઓછી હોવાથી સિંહો અવારનવાર ભવનાથ જતા રોડ પર આવી જાય છે જો કે સિંહ પરત જંગલમાં પણ જતા રહે છે અમદાવાદમાં કાલથી એમટીએસ અને બીઆરટીએસ શરૂ થશે એમટીએસ બીઆરટીએસને સેનેટાઇઝ કરવામાં આવી ખાસ તો બસની સાફ સફાઈ અને સેનેટાઇઝની કામગીરી આજે કરવામાં આવી આવતીકાલથી પચાસ ટકા ક્ષમતા સાથે બસો દોડવામાં આવશે બસમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ જરૂરી રહેશે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો કે છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે ખાસ તો પ્રવાસીઓના મનપસંદ સ્થળ સાપુતારામાં પાંચ દિવસથી વરસાદી માહોલ છે જેને લઈને પ્રવાસીઓમાં પણ આનંદ છે સાપુતારામાં દિવસભર ધુમ્મસ છવાયેલું રહે છે અને વરસાદ પણ પડે છે રજાના દિવસે પ્રવાસી રહેતા પ્રવાસીઓ પણ વરસાદની મજા માણવા આવી પહોંચ્યા પ્રવાસીઓના આગમને લઈને સ્થાનિક વેપાર ધંધાને પણ અસર થઈ છે અહીંયા સાપુતારા આવ્યા અમને બહુ જ મજા આવી અને વાતાવરણ એકદમ ઠંડુ એકદમ વાદળ છાયું કોરોનાથી મુક્ત થયા ને અમને બહુ જ મજા આવી ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્ર અન્નકૂટ ધરાવવામાં આવ્યો પંદરસો કિલો કેરી ભગવાન સ્વામિનારાયણને ધરાવાય ધરાવાયેલી પંદરસો કિલો કેરીની પ્રસાદી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોને વહેંચવામાં આવશે કોરોનાની બીજી લહેરે લોકોને રસી અંગેનું મહત્વ સમજાવી દીધું એટલે જ લોકો પણ દેશવ્યાપી રસીકરણના અભિયાનમાં મોટા ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં એકસો ચોવીસ વર્ષના દાદીએ રસી લઈ લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા मौत का अब नहीं है डर फिर भी जिंदगी से क्यों रहे बेखबर 124 साल की दादी रहती बेगम की हौसले बुलंद क्योंकि कोरोना को है हराना टीका है लगाना ये तस्वीर अब वायरल है तस्वीर में दिख रही बुजुर्ग महिला रहती बेगम जो जम्मू कश्मीर में बारामूला के क्राल इलाके की रहने वाली रहती बेगम की उम्र 124 साल है और उम्र के इस पड़ाव पर भी वो जिंदगी को लेकर बेहद संजीदा है उन्होंने टीका केंद्र जाकर कोरोना टीके की पहली डोज ली और इसे खुद कहा अपनी जबान से कहा कि पिछले जमाने में ऐसा इलाज नहीं था कि लोगों को अगर कोई बीमारी होती थी वो इलाज नहीं कर सकते थे आज वो मतलब आज वो इलाज मैसर है जम्मू कश्मीर के जनसंपर्क एवं सूचना विभाग ने रहती बेगम के टीकाकरण की तस्वीर ट्विटर पर शेयर की तस्वीर में रहती बेगम कुर्सी पर बैठी हैं और आराम से टीका लगवा रहे हैं तस्वीर पर लोगों ने अपनी प्रतिक्रिया में रहती बेगम के हौसले और हिम्मत की तारीफ की दादी ने भी लिया है शी इज वन टी फोर ईयर ओल्ड एंड शी इज ओके तो मुझे नहीं लगता वहाँ कोई शक वेर इज नो एप्रहेंशन कुछ भी नहीं है वहाँ पे तो मेरी यही मैसेज है कि आप लोग जो हैं ये अपना डोज ले लें देशव्यापी कोरोना टीकाकरण के तहत जम्मू कश्मीर में डोर टू डोर अभियान चलाया जा रहा है 124 साल की रहती बेगम इस अभियान के लिए प्रेरणा बन गई। है ज्यादा से ज्यादा लोग कोरोना टीका लें और सुरक्षित हों। यही नेटवर्क एट के संजीवनी अभियान का भी मकसद है क्योंकि टीका ही है संजीवनी जब उम्र लोग कोविड वैक्सीन लगा सकते हैं तो नौजवान क्यों नहीं इस तरह दादी दूसरों के लिए मशाल राह बनी है मुनीर हुसैन न्यूज़etzen उर्दू क्रीडी अगर समाचारों पर नजर करीशु हाल रुकाइशु एक ब्रेक में એક બાદ સમાચારોમાં આગળ વધીએ રસીકરણ અંગે અંધશ્રદ્ધા વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવામાં આવી છે રાજકોટમાં રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી મનોચિકિત્સકોની ટીમની આ કવાયત છે જસદણના ગામોમાં ટીમનો જાગૃતિનો પ્રયાસ છે રસી અંગે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ગેરમાન્યતા છે મરી જઈશું બીમાર પડી જઈશું આ પ્રકારની ગેરમાન્યતાઓ છે અને એના માટે આ ગ્રામીણ વિસ્તારના લોકો રસી લેવા નથી જતા રસી લઈશું તો ઘરે કામ કોણ કરશે એવી ગેરમાન્યતાઓ ફેલાઈ રહી છે અને માનતાથી બચી શકાય એવો ભ્રમ પણ છે ગામડાઓમાં લોકોના ભ્રમને દૂર કરવાનો પ્રયાસ મનોચિકિત્સકની આ ટીમ કરી રહી છે દસ લાખનો વીમો ઉતારવાની પણ માંગ અગાઉ કલેકટરે પણ કરી હતી કબૂલાત ગામડાઓમાં ઓછા રસીકરણ અંગેની આ કબૂલાત હતી કે અંધશ્રદ્ધાના કારણે રસીકરણ ઓછું થઈ રહી છે અલગ વિસ્તારોમાં જઈ અને વિદ્યાર્થીઓ અને ભવનના અધ્યાપકો જે છે એ લોકોને વેક્સિનની માહિતી એ આપી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ કાર્યની અંદર કે જે સરકાર શ્રી લોકોને વેક્સિન આપવા માટે વેક્સિન લેવા માટે જે સતત ભગીરથ કાર્ય કરી રહી છે એ કાર્યની અંદર અમે જોડાઈ અને લોકોને વેક્સિનની જાગૃતિ એ આપી રહ્યા છે અને ગામડાઓના લોકોની જે માનસિકતા છે રસીકરણ વિશેની એ એ માનસિકતાનો અભ્યાસ એ કરી ગઈકાલના એ અનુભવને આધારે એવું કહી શકાય કે ગામડાના લોકો એવું માની રહ્યા છે કે વેક્સિન જે છે એ વેક્સિન એ અમારે માતાજીના જે અમારા પર સાથ છે અથવા તો એની જે કૃપા છે એના કારણે અમારે વેક્સિન લેવાની જરૂરિયાત નથી બીજું એ લોકો એવું માની રહ્યા છે કે વેક્સિન એ બે પ્રકારની છે શહેરી લોકો માટે અને કર્મચારી માટે અલગ પ્રકારની છે અને ગામડાના લોકો માટે અલગ પ્રકારની છે કે જે વેક્સિન લેવાથી એનું મૃત્યુ થઈ જશે ત્રીજી એની માન્યતા એ છે કે અમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા પ્રકારના એવા વિડીયો જોયા છે કે જે વિડીયોને વિડીયોની અંદર દર્શાવે છે કે વેક્સિન લે લેતાની સાથે મૃત્યુ થઈ જાય છે તો આ કેટલાક લેભાગુ તત્વો એ વેક્સિન વિશેની જે ખોટી અફવાઓ ફેલાવી છે એ અફવાઓની અસર એ ગ્રામ્ય પ્રજાની અંદર સૌથી વધારે જોવા મળી રહી છે નેટવર્ક એટીન ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓની ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા મારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં અને કયા ગામમાં છે સંજીવની ગાડી હાલ અમૃતસરના ચોટીવીડ અને ઇબાન ખુર્દ ગામની મુલાકાતે છે મધ્યપ્રદેશના ઇન્દોરના મગરખેડા અને સોલિસીડા ગામના લોકોને પણ મળી રહી છે તો નાસિક શહેરના